અંકલેશ્વરમાંથી દેશી બનાવટનો તમંચો જપ્ત થયો છે જીઆઈડીસી પોલીસે એક તમંચો અને કાર્ટિઝ મળી અને કુલ પંદર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે કે પરપ્રાંતિય વ્યક્તિને ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં બાળકો સારા શિક્ષણથી વંચિત છે શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરતી સરકાર અંતરિયાળ વિસ્તારમાં વિકાસ તરફ ધ્યાન ન આપતી હોય તેવી સ્થિતિ જોવા મળી છે જર્જરિત શાળાઓ હોવાની રાવ અંતરિયાળ વિસ્તારમાંથી અવારનવાર સંભળાય છે પાલનપુરની કમાલપુર નંબર ત્રણ પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત છે અને શાળામાં વીસ ઓડા આવેલા છે આ વીસ ઓડામાંથી તેર ઓડા જર્જરિત છે બાળકોને બેસાડવામાં તકલીફ પડે છે શાળામાં હાલ માત્ર સાત ઓડા છે અને આ સાત ઓરડા પણ અત્યંત જર્જરિત હાલતમાં છે ગમે ત્યારે પોપડા પડે છે છતના સળિયા દેખાય છે બાળકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર છે હવે તે બાળકો પણ માંગ કરી રહ્યા છે કે સરકાર તેમને નવા ઓરડા બનાવી આપે અમારી શાળા બહુ વર્ષો જૂની છે અમારી શાળામાં પોપડા પડે છે અમે ડરી ડરીને પણ ભણીએ છીએ અને કોઈક વખત તો પોપડા પડી બી જાય છે અમારા ઉપર એટલે અમને બહુ ડર લાગે છે સરકાર તરફથી અમે એવી માંગ કરીએ છીએ કે અમારી શાળા નવી બને શાળાના કમાલપુરા અમારી શાળા બહુ જૂની છે અમારી શાળા એને નવી બનાવો એ અમારે સરકારથી વિનંતી છે અમારા તો પડે બી છે તોય અમે અભ્યાસ ડરીને કરીએ છીએ અમારી સ્કૂલના રૂમોના તળિયા પોપડા ઉખડી ગયા છે તો અમોને બહુ ડર લાગે છે ભણવામાં પણ અમે ડરી ડરીને ભણીએ છીએ અમારી માંગ છે કે અમારા રૂમો નવા બનાવો

ક્યારે સારા ઓડા અને શિક્ષણ મળશે તે જોવું રહ્યું ઘોર નિંદ્રામાં રહેલ તંત્ર બાળકોની ચિંતા ક્યારે કરશે અને ક્યારે નવા ઓરડા મળશે તે સવાલ છે ઓર્ડર આવે અને પાડી દેવાના છે અને બાકીના જે સાત ઓરડા છે એ સાત ઓરડા પણ થોડા વીક છે પરંતુ એમાં બાળકો બેસાડી શકાય એવી પરિસ્થિતિ થોડી છે એ બાકીની સ્કૂલને પાડવા માટે પણ હવે દરખાસ્ત કરવાની છે અમારી એસએમસીની અંદર સુરતના જન સેવા કેન્દ્રમાં લોકોની ભીડ છે ના ફોર્મ ભરવા આવકનો દાખલો લેવા માટે લોકો આવ્યા છે તંત્ર દ્વારા કોઈ વધારાની વ્યવસ્થા ન કરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે મહિલાઓ સાથે નાના બાળકો અને સિનિયર સિટીઝન કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા અમરેલીમાં વહેલી સવારે રસ્તામાં સિંહ નજરે ચડ્યો છે વહેલી સવારે ખેડૂત ટ્રેક્ટર લઈને જતા સમયે સિંહ લટાર મારતો જોવા મળ્યો છે ખેતરના કાચા રસ્તે ડાલા મથો સાવજ આવી ચડતા હાલ ફફડાટ પણ છે આ વિડિયો અમરેલીના ધારી ગીર પંથકનો છે અમરેલી પંથકમાં વન્યજીવોના આટાફેરાથી રહીશોમાં ફફડાટ છે તો વલસાડમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે વલસાડના ધડોઈ ગામમાં આંબાવાડીમાં દીપડો આંટાફેરા મારતો નજરે પડે છે વાડી પાસેથી એક ગ્રામજને આંટાફેરા મારી રહેલા દીપડાને કેમેરામાં કેદ કર્યો છે અને હાલ દીપડાનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વલસાડના જંગલ વિસ્તાર તથા રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં પણ ભયનો માહોલ છે વનવિભાગે દીપડાને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે અને હવે કરીશું ટોપ વડોદરાના શિનોર સાદલી ગામમાં યુવક પર હુમલો ઝઘડાની અદાવતમાં માર્યા લાકડીના ફટકા ઘટના સીસીટીવી માંગ્યા બીજાપુર ભાજપમાં ભડકો તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલનું રાજીનામું સીજે ચાવડાને ટિકિટ અપાતા નારાજ કાર ચાલકનો કહેર રાહદારી સહિત બે વાહનોને લીધા એકનું મોત સીસીટીવી માં કેદ ઘટના લુબી પંપ્સ ફ્લો નહી ફોર્સ

આ તમામ નેતાઓએ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ખીસેર્યા કર્યા હતા જે બાદ આ તમામ લોકોને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે જો કે ગુજરાત કોંગ્રેસે હજુ પણ સાત બેઠકનો ઉમેદવાર જાહેર કર્યા નથી બુધવારે મળનારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં નામો પર મોહર લગાવવાની શક્યતા છે લોકસભા ચૂંટણીમાં વિરોધીઓના સુપડા સાફ કરવા ભાજપની ટેન્ક કામે લાગી છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપના તમામ ધારાસભ્યો જિલ્લાના પ્રમુખો અને પ્રભારીઓની બેઠક બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખની ટાર્ગેટની ચર્ચા થઈ સાથે તમામ બેઠકો જીતવાનું આહવાન કરાયું આ ઉપરાંત નબળા બુથોને મજબૂત કઈ રીતે કરવું તેના પર પણ મંથન થયું ચૂંટણીને લઈ ભાજપમાં તૈયારીઓનું ધમધમાટ છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ લોકસભા બેઠકોની મુલાકાત લેશે તમામ છવ્વીસ લોકસભા બેઠક પર સી આર પાટીલ પ્રવાસ કરશે અઠ્યાવીસ તારીખથી રાજકોટ લોકસભા બેઠક અકસ્માતની ઘટના ઘટી છે અને બે વાહનોને અડફેટી લીધા અકસ્માતમાં એકનું મોત થયું છે ત્રણ લોકો ઘાયલ થયા છે નુંગરમાં અકસ્માત બાદ કાર પણ પલટી ખાઈ ગઈ સોમવારે બનેલી આ ઘટના જેના સીસીટીવી સામે આવી છે પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી છે

મનીષાબેન બારોટ નામની મહિલાનું મોત થયું છે અને તેઓ ડાયમંડ કંપનીમાં નોકરી કરતા હતા તેમની દીકરી ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે એક એક્ટિવા ચાલક બેન છે એ ત્યાંથી ને નીકળતા હતા ને એના વચ્ચે આવી ગયેલા છે અને એમનું ફેટલ એક્સિડન્ટ થયું છે અને પોલીસે કાર્યવાહી ચાલુ છે અત્યારે જે આરોપી છે એને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે અને ત્યાં એને ડિટેન કરેલો છે

લોકોમાં પ્રોસ છે કારણ કે ચાર ચાર રસ્તા હોવા છતાં પણ જે રીતે ડંપલ મહાનગર પાલિકાનું ઉપર બેફામ ગતિએ દોડતું હતું અને કહી શકાય કે મહિલાને અડફેટે લઈ તેને મોત વિતજાયું છે જેને લઈને લોકોમાં ઉશ્કેરાક છે પોલીસ લોકોને દૂર કરવા માટે સતત કહી શકાય કે એ કરવામાં આવે છે દંપર ચાલકની પોલીસ દ્વારા કાયત કરવામાં આવી છે પણ લોકો પોલીસની ગાડીને હટવા દેવા તૈયાર નથી જે પ્રકારે કહી શકાય કે લોકોમાં આક્રોશ છે ત્યારે એ પ્રકાર કહી શકાય લોકોની માંગ છે કે ડ્રાઈવરને ઉતારો અને પબ્લિકના હવાલે કરો જેને લઈને લોકોમાં ઉશ્કેરા છે લોકો સતત આક્રોશમાં જોવા મળી રહ્યા છે કારણ કે એક મહિલાનું મોત થયું છે આ જગ્યા પર અનેક અકસ્માતો થતા હોય છે એસએમસી વાળા બેફામ ટ્રક ચલાવે છે જેની પાસે લાયસન્સ નથી અત્યારે એ લોકો બેફામ ટ્રક ચલાવી ચલાવીને બધાને એને ખબર છે કે આગળના વ્હીલમાં પેલી બેન આવી ગઈ છે તો પછી એને ભગાવવાની શું જરૂર હતી આગળનું વિલ આવી ગયું તો બી એને પાછલા જોટા મે બેનને ધસડીને લઈ ગયા આજે આ બધાના મોત થાય છે તેનો જવાબદાર કોણ આજે આ બેનનો પહેલા આગળના વિલમાં આવી ગયા સતા બેટ રાખ ઉભો નથી રાખતા અને પાછળના વિલમાં લઈ લીધું પછી એની પાસે અમે જોયું તો નથી લાયસન નથી ગાડીના કાગળિયા કોઈ વસ્તુ કાઈ નથી અને એના એસએમસી ના માણસો આવીને એના બસાવા પક્ષમાં લઈ જતા હતા અમે રોક્યા પોલીસ બી એના તંત્રમાં એ બાજુ ખેંચે છે અને એસએમસી ના માણસો બી એનામાં ખેંચે છે અકસ્માત ને લઈને લોકોમાં આક્રોશ છે લોકો ડ્રાઈવરને લઈ લઈ જવા દેતા નથી પોલીસ મહાનગરપાલિકાનો સ્ટાફ આવી ગયો અટકાયત કરવામાં આવી છે તેની પાસે નથી તમે જોઈ શકો છો કે લોકોમાં આક્રોશ છે વ્યક્તિને ગાડીમાં બેસાડવામાં આવેલો છે જે ડ્રાઈવર છે આગલા વીલમાં મહિલા આવી ગયા બાદ તેને પાછલા વીલમાં લઈ લીધી એટલે કે પોતાનો બચાવ થાય અને લોકોમાં જે આક્રોશ છે તેને લઈને વાતાવરણ તંગ બન્યું છે અન્ય પોલીસને બોલવામાં આવી છે લોકોની માંગ એક જ છે કે આ વ્યક્તિને પોલીસના હવાલે નહીં પણ પબ્લિકના હવાલો કરો એટલે કે અકસ્માતની ઘટનાને લઈને સુરતના કતારગામ વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતર્યા છે ગાડીમાં તોડફોડ કરી છે અને જે પ્રકારનું વાતાવરણ છે તેને લઈને કહી શકાય લોકોમાં સતત આક્રોશ જોવા મળી રહ્યો છે કેમેરામેન ભરત ભરતબ્રહ્મભ સાથે કીપનેશ પટેલ ન્યૂઝિંગ ગુજરાતી સુરત સુરતમાં રત્ન કલાકારનું કારસ્તાન સામે આવ્યું છે હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી વચ્ચે રત્ન કલાકારે કારખાનાના માલિક સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે અસલી હીરાના બદલે ઓછા વજનવાળા અને હલકી ગુણવત્તાવાળા હીરા બદલી એક પોઈન્ટ પચાસ લાખના હીરા બદલી નાખ્યા તો હીરાનું વજન ઓછું જણાતા માલિકે શંકાના આધારે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો સમગ્ર છેતરપિંડીના મામલે દોઢ લાખના હીરા બદલી લેવાયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ પણ શરૂ કરી છે તો વડોદરામાં મારામારીનો બનાવ સામે આવ્યો છે સીસીટીવીમાં કેદ થયો છે શિનોર સાધલી ગામમાં યુવક પર થયો છે હુમલો અગાઉના ઝઘડાની અદાવતમાં લાકડીના ફટકા માર્યા ઘાયલ યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે જેતપુરના ચાંદની ચોકમાં મુસ્લિમ સમાજના આગેવાન પર હુમલો થયો છે રાત્રિના સમયે અજાણ્યા ચારથી પાંચ શખ્સોએ પાનના ગલ્લા પર ઉભેલા ફારૂક નગરીયા પર જીવલેણ હુમલો કર્યો છે તો જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ફારૂકભાઇને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા છે જેતપુર સિટી પોલીસે અજાણ્યા શખ્સની તપાસ હાથ ધરી છે મોરબીના હળવદના ચુપ્પણી ગામે કૌટુંબિક ભાઈએ ભાઈનું ઢીમ ઢાળી દીધું છે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ભાઈની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે અને બે ભાઈઓની માથાકૂટ ભાઈએ કરી છે ભાઈની હત્યા પંચાવન વર્ષના રમાભાઈ મોહનભાઈ ઓળકિયાની હત્યા કરી છે હત્યાના આરોપમાં આરોપી ગણેશ વાલજી ઓળકિયાની શોધખોળ શરૂ કરાય છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટના સ્થળે પોલીસનો પણ બંદોબસ્ત છે તો રાજ્યમાં રોગયાળાએ ફરી માથું ઊંચક્યું છે અસારવા સિવિલ હોસ્પિટલમાં એચ વન એન વનના પાંચ કેસ નોંધાયા છે જ્યારે કે એચ વન એન વનના કેસ સહિત કોરોનાના બે કેસ પણ નોંધાયા છે અને હાલ હોસ્પિટલમાં ચાર દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી ચાર દર્દી ગુજરાતના જ્યારે કે એક દર્દી મધ્યપ્રદેશનો છે સિવિલ હોસ્પિટલમાં અમારો જે આઇસોલેશન વોર્ડ છે ડીના એમાં ચાર દર્દી એટલે ગઈકાલે પાંચ દર્દી એચ ઓન એન એટલે કે સ્વાઇન ફ્લુના હતા અને કોવિડના બે દર્દી છે પાંચ દર્દીમાંથી એક વ્યક્તિને રજા મળી ગઈકાલે એટલે કે અત્યારે ચાર દર્દીઓ છે ચારમાંથી ત્રણ ગુજરાતના એક મધ્યપ્રદેશનો આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો ઉમેદવારો તથા તેમના આશ્રિતોના બેંક ખાતાના શંકાસ્પદ હરકતો અંગે પંચ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ બેંક મેનેજર પ્રતિનિધિઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરી ચૂંટણીના સમયગાળા દરમિયાન થતાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી પર ચાંપતી નજર રાખી છે અને સૂચના પણ આપી છે જેના ભાગરૂપે ગઈકાલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં બેઠકના આયોજન કરવામાં આવી રહ્યા છે તો જિલ્લા ચૂંટણી અધિકારીઓને પંચનો આદેશ છે ખાસ કરીને જે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે ચૂંટણી સમયે તેના પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે